हवामान विभागनी आगाही पगले बे दिवसथी सूरत सहित दक्षिण गुजरात अने राज्यना अनेक विस्तारोमां मावठुं थई रह्युं छे, जेने लई हालमां खेडूतोनी हालत कफोड़ी थई गई छे। वरसादना पगले ऊभा पाकने लईने भारे समस्यानो सामनो खेडूतो करी रह्या छे। घणा ખેડૂતોને તૈયાર પાક પણ પલળી જવાનો ડર સતાવી રહ્યો છે। વરસાદી માવઠાના ઠંડા પાણીથી શેરડી સહિતના પાકને નુકસાન થાય તેની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોને ઘઉં અને કપાસની ખેતી નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે। રોજના 50,000 ટન શેરડીની કાપણી અટકી પડી છે, જેનું પાને નુકસાન થશે તેને ખેડૂતો જણાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસરને કારણે છેલ્લા બે દિવસથી 3 ઇંચથી વધુનો વરસાદ વરસી ચૂક્યો છે। ખેડૂતોની મોટી પ્રમાણમાં ચિંતા વધી છે। અઠવાડિયા પહેલાં પણ જે રીતે માવઠાની અસરના કારણે એની ખેડૂતોના રવિ પાક પર એ ઘઉં હોય શેરડી હોય બધા પર મોટા પ્રમાણમાં અસર થઈ હતી, અને હાલમાં પણ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે મોટા પ્રમાણમાં શેરડીનું લગભગ 2 લાખ એકરમાં જે શેરડીનો પાક ઉભેલો છે એની કાપણી એના જે 190 થી 200 દિવસ છે એમાં પણ મોટી અસર થનાર છે। 50,000 ટન જેટલી રોજની કાપણીનું જે કાપણી હતી થતી હતી એ અટકી ગઈ છે। 1 લાખ જેટલા મજૂરો દક્ષિણ ગુજરાતના શેરડી કાપતા મજૂરોની પરિસ્થિતિ ગંભીર પ્રમાણમાં ખરાબ થઈ છે, અને એની સીધી આડકરી રીતે મોટા પ્રમાણની અસર સીધા ખેડૂતોને પણ થનાર છે। રોપણી કરેલી શેરડી નિષ્ફળ જવાની શક્યતા છે। કાપણી થયેલી શેરડી જ્યારે કાપણીની શરૂઆત થશે ત્યારે વાહતૂક કરવાનો પણ એનો મોટો ખર્ચો ખેડૂત પર આવનાર છે, અને જે રીતે ઘઉં હોય જુવાર હોય શાકભાજી હોય એના પ્રમાણે એમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતોને પાકમાં નુકસાન થવાનું છે, અને આની સીધી અસર ખેડૂતોની એની જીવનધોરણ પર થવાની છે। સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આનો સર્વે કરાવવામાં આવે, અને જે નુકસાન છે એ નુકસાનમાં વળતર મળવું જોઈએ। ગયા વર્ષે પણ આ તાવટે વાવાઝોડાને કારણે શેરડી અમારી સાયન્સ સુગર ફેક્ટરીની 2000 હેક્ટર જેટલી એકર જેટલી ઊભી રહી ગઈ હતી। 14-15 કરોડનું ખેડૂતોને નુકસાન થયું હતું, એ સહકારી સંસ્થાએ ભોગવવું પડ્યું। આજે પણ એ સરકારે એક પણ રૂપિયો એનો આપ્યો નથી। સરકારને વિનંતી કરીએ છીએ ખેડૂતના હામી બનીને ખેડૂતના ખભા પર હાથ મૂકીને આ સર્વે કરવામાં આવે અને વળતર આપવામાં આવે, જેનાથી ખેડૂત એનું જીવન ગુજારી શકે। અચાનક પડેલા વરસાદ અને ભારે પવનને લઈ ઊભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી થાય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।